જામનગરનો કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ એડવોકેટ કિરીટ જોશીની હત્યાનો મુખ્ય આરોપી છે જયેશ પટેલને દબોચી લેવા તથા તેની કથિત ગેંગને ધ્વસ્ત કરવા જામનગરના એસપી તરીકે બાહોશ આઈપીએસ અધિકારી દિપેન ભદ્રની ખાસ નિમણૂક કરવામાં આવી હતી ત્યાર પછી જયેશની ક્રાઇમ સિન્ડિકેટ તોડવા માટે કુદસીટોક કાયદા હેઠળ ભૂમાફિયાના કથિત સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં જામનગરના વકીલ પૂર્વ પોલીસકર્મી બિલ્ડર સામાજિક આગેવાન સહિતના અગ્રણીઓ જેલ હવાલે થતા સમગ્ર પ્રકરણ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો ત્યાર પછી પોલીસે વિદેશ ફરાર થઈ ગયેલ જયેશને પકડવા ઇન્ટરપોલની મદદ લીધી હતી આખરે તેને લંડનથી ઝડપી લેવામાં આવ્યો હતો ભૂમાફિયાને લંડનથી ભારત લાવવા તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે લંડનની મિનિસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં પ્રત્યાર્પણ અંગે સુનાવણી શરૂ કરવામાં આવી છે લંડનની કોર્ટમાં ભારત સરકાર એડવોકેટ કલેર દ્વારા દલીલો કરવામાં આવી હતી કોર્ટમાં ભૂમાફિયાની ક્રાઇમ કુંડળી રજૂ કરવા માટે એડવોકેટ કિરીટ જોશીની હત્યાવાળા પ્રકરણની ચાર્જશીટ સહિત કુલ ચાર કેસની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી બિલ્ડર ગિરીશ ડેર બિલ્ડર જયસુખ ભેઢડીયા તથા એસ્ટેટ બ્રોકર પુરુષોત્તમ રાજાણીની હત્યાની કોશિશ કરવાના આરોપી તરીકે પણ ભૂમાફિયાનો ગુનાહિત ઇતિહાસ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો લંડનની કોર્ટમાં પ્રત્યાર્પણ અંગેની સુનાવણી દરમિયાન જયેશ પટેલને વિડીયો કોન્ફરન્સ મારફત રજૂ કરવામાં આવ્યો હતો લંડનની કોર્ટમાં સુનાવણી શરૂ થવાને પગલે જયેશ પટેલને ઝડપથી ભારત લાવી શકાશે તેવી શક્યતા પ્રબળ બની છે જામનગરમાં ધૈર્ય ઓવરસીઝ નામની ભાગીદારી પેઢી ધરાવતા કેતુલ દિનેશભાઈ ચાંગાણી તથા અંકિત દિનેશભાઈ ચાંગાણી પાસેથી રાજદીપ ઇન્ડસ્ટ્રીઝ વાળા રાજેશભાઈ નંદાનું રૂપિયા સાઠ લાખનું લેણું નીકળતું હતું આ રકમ ચૂકવવા કેતુલ અને અંકિત દ્વારા રૂપિયા ઓગણપચાસ લાખ તથા અગિયાર લાખના ચેક આપવામાં આવ્યા હતા જે ચેક પરત ફરતા મામલો અદાલતે પહોંચ્યો હતો લાંબી કાનૂની લડાઈ પછી જામનગરની અદાલતે આરોપી કેતુલ અને અંકિતને મૂળ બાકી રકમ સાઠ લાખથી ડબલ રકમ એટલે કે રૂપિયા એક કરોડ વીસ લાખ દંડ ચૂકવવા તથા કુલ બે વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે આ કેસમાં ફરિયાદી રાજેશ નંદા તરફે વકીલ હેમલ ચોટાઈ તથા વી બક્ષી રોકાયા હતા પાટીદાર આંદોલન વખતે જામનગરમાં રણજીત સાગર રોડ પર બાઇક સળગાવવા સહિતના આરોપ હેઠળ પૂર્વ કોર્પોરેટર અતુલ ભંડેરી સહિત ચૌદ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો આ કેસમાં જામનગરની અદાલતે તમામ ચૌદ આરોપીનો છુટકારો કરવા હુકમ કર્યો છે